અમરેલીમાં સાંસદ નારણ કાછડિયાએ ઉઠાવ્યા સવાલ, જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. બાળકો વૃદ્ધોને તકલીફ પડી રહી હોવાની ફરિયાદ ઉઠાવી. તંત્રની કામગીરી સામે ભાજપના સાંસદે જ ઉઠાવ્યા સવાલ. સાંસદનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સામે સવાલો ઉઠાવાયા છે. બાળકો વૃદ્ધોને તકલીફ પડી રહી હોવાને લઈને સવાલો ઉઠાવ્યા. आ सेंटरो में पूरती सुविधा नहीं, पानी नहीं, एने सुवा माटे पलंग नहीं, बाथरूम नी अंदर पण डोल के आवी कोई जे प्राथमिक सुविधा नी जरूरियात छे एवं कोई सुविधा नहीं. क्षमता करता पण वधारे लोकोने त्यां मूकी देवामां आव्या छे. एमां घणा बधा कैंसरना पीड़ित दर्दीओ छे, घणा वृद्धो छे, બે માસથી લઈ અને 14 માસ સુધીના બાળકો પણ છે, મહિલાઓ છે, એમાં અમુક જગ્યાએ તો પ્રેગ્નન્ટ મહિલાઓ છે, એમને ઘણી બધી પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે. તો આવા કેસોમાં ધ્યાનમાં રાખી અને માનવતાના ધોરણે આવા લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવા જોઈએ એ મારા જિલ્લાના વહીવટીતંત્રને પણ હું વિનંતી કરું છું અને સરકારશ્રીને પણ વિનંતી કરું છું. અને અમારા જિલ્લાના સંગઠન અને પ્રદેશ સંગઠનને પણ વિનંતી કરું છું કે આપ પણ સરકારશ્રીમાં રજૂઆત કરી અને આવા લોકોને વહેલામાં વહેલી તકે હોમ ક્વોરન્ટાઇન કરી અને વ્યવસ્થા ઊભી કરે. ધન્યવાદ. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. ભાવનગરથી સમાચાર. પરપ્રાંતિય શ્રમિકોને લઈને બીજી ટ્રેન રવાના થઈ. બીજી ટ્રેનમાં 1253 શ્રમિકો ઉત્તર પ્રદેશ જવા રવાના થયા. શ્રમિકોને ભોજન કરાવી સૂકો નાસ્તો પણ અપાયો. માસ્ક, પાણી, સેનિટાઇઝર સહિત ફળ પણ આપવામાં આવ્યા અને તમામ લોકોને ટ્રેનમાં બેસાડી રવાના કરાયા છે. 1253 શ્રમિકોને રવાના કરાયા. બીજી ટ્રેનમાં 1253 શ્રમિકો ઉત્તર પ્રદેશ જવા રવાના થયા. તેમને બસ મારફતે રેલવે સ્ટેશન લઈ જવાયા. ત્યાં તેમને ફળ, દવા, સેનિટાઇઝર, માસ્ક, પાણી અને કોરા નાસ્તા સાથે રવાના કરાયા.